મોરવા હડફના સાલિયા સંતરોડ અને મોરવા હડફના મીરપ વચ્ચેથી પસાર થતી પાનમ નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં કયા પ્રકારે લોકો અવરજવર કરી રહ્યા છે તે દ્રશ્યો જોઈને જ ખ્યાલ આવી જશે કે છેવાડાના વિસ્તારની ગતિશીલતા આવી છે, સંવેદનશીલતા આવી છે. દ્રશ્યો જોઈને જ ખ્યાલ આવી જાય છે કે સંવેદનશીલતાની ગતિશીલતા કેટલી છે. આ દ્રશ્યો છે પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકા અને ગોધરા તેમજ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાની સીમા વચ્ચે આવેલા ગામોના. બંને જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા 20 ઉપરાંત ગામોના લોકો પોતાના રોજિંદા વ્યવહાર માટે પાનમ નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં નદીના પ્રવાહને પેલે પાર મોરવા હડફના સાલિયા સંતરોડમાં આવતા હોય છે. પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના મીરપ ગામ અને તેની આજુબાજુમાં આવેલા 20 ઉપરાંત ગામોના લોકો રોજિંદા વ્યવહાર માટે મોરવા હડફ તાલુકાના સાલિયા સંતરોડ ગામમાં આવે છે અને ગોધરા રોજિંદા વેપાર રોજગાર અને શિક્ષણ માટે પણ ગોધરા અને સાલિયા સંતરોડ ખાતે આવવું પડતું હોય છે. મીરપ તેમજ આજુબાજુના ગામોમાં આવેલા 20 ઉપરાંત ગામોમાં માત્ર પ્રાથમિક શિક્ષણની સુવિધા છે, જ્યારે માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ આરોગ્યલક્ષી તમામ સેવાઓ માટે ગોધરા તાલુકાનો જ સહારો લેવો પડતો હોય છે. ત્યારે મીરપ ગામ અને સાલિયા સંતરોડ ગામ વચ્ચેથી પસાર થતી પાનમ નદીના પાણીને પાર કરીને ગ્રામજનોને જીવના જોખમે હાલ આવવું પડતું હોય છે. પંચમહાલ જિલ્લાના છેવાડા વિસ્તારમાં આવેલા ગામોના લોકોને પોતાના રોજિંદા વ્યવહાર માટે મોરવા હડફના સાલિયા સંતરોડ અને ગોધરા આવવા માટે અન્ય કોઈ જ રસ્તો ન હોવાને કારણે ન છૂટકે જીવના જોખમે પાનમ નદીના ધસમસતા પાણીના પ્રવાહને પસાર કરીને પોતાના કામ માટે અવરજવર કરવી પડતી હોય છે. રસ્તાના અભાવે આ ગામોમાં બનતી આકસ્મિક આરોગ્યલક્ષી ઘટનાઓમાં પણ સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે સરકાર દ્વારા પાનમ નદી પર પુલ બનાવવામાં આવે તેવી માંગ છેલ્લા કેટલાય વર્ષોથી આ વિસ્તારના રહીશોની ઉઠી છે, પરંતુ સરકાર દ્વારા આ ગ્રામીણોની રજૂઆતને કાને લેવામાં આવતી નથી. પંચમહાલ અને દાહોદ જિલ્લાની સરહદી વિસ્તારમાં આવેલા આ ગામોને શહેરી વિસ્તારને જોડતો રસ્તો જ ન હોવાને લઈને પાનમ નદીના ધસમસતા પાણીને પસાર કરતી વેળાએ ભૂતકાળમાં તણાઈ જવાના, ડૂબી જવાના પણ બનાવો બનવા પામેલ છે, પરંતુ સરકાર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. સ્થાનિકો દ્વારા વર્ષ 2006થી પાનમ નદી પર પુલ બનાવવા માટે અનેક રજૂઆતો રાજ્યના મુખ્ય પ્રધાન સુધી કરવામાં આવી છે, છતાં પણ સરકાર દ્વારા પુલ બનાવવા માટેની કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. સ્થાનિકો દ્વારા પાનમ નદી પર પુલ બનાવવા માટે કરવામાં આવેલી રજૂઆતોના પગલે વર્ષ 2017થી પંચમહાલ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા પુલ બનાવવા અંગેનું રૂપિયા 12.50 કરોડનું એસ્ટિમેટ રાજ્ય સરકારમાં મોકલી આપવામાં આવ્યું છે, પરંતુ તે રજૂઆતને પણ આજે 2 વર્ષ જેટલો સમય વીતી જવા છતાં પણ રાજ્ય સરકાર દ્વારા પુલ બનાવવા અંગેની કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે સરકાર દ્વારા ગતિશીલતા અને સંવેદનશીલતાના કરવામાં આવતા દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. ત્યારે હાલ તો ગ્રામજનો પાનમ નદી પર પુલ વહેલામાં વહેલી તકે બનાવી આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. હવે સરકાર દ્વારા ગ્રામજનોની માંગને સંતોષવામાં આવે છે કે પછી ગ્રામજનોને પહેલાની જેમ જ જીવના જોખમે પાનમ નદીના ધસમસતા પાણીના પ્રવાહને પાર કરવો પડશે તે હવે જોવું રહ્યું. હવે અહીંયા સાલિયા અને મીરપ વચ્ચે પાનમ નદી નીકળે છે, જેની અમે માંગણી 13-14 વર્ષથી કરીએ છીએ પુલ માટેની. આજ દિન સુધી અમારી માંગણી થયેલી નથી. જો અમારો પુલ વહેલી તકે બને તો અમારા જે 25-30 ગામો છે તે સંપર્કમાં સીધા આવી જાય અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ માટે અહીંયા નજીક પડે, અડધી રાતે બી તકલીફ ના પડે, એના માટે અમારી માંગણી સ્વીકારી રાજ્ય સરકાર સુધી અને અમારી માંગણી પૂરી પાડે એવી અમારી અપેક્ષા. અને જો અમારી માંગણી નહીં વહેલી પૂરી પડશે તો આવનારા દિવસોમાં અમે ભૂખ હડતાલ ઉપર ઉતરીશું, આખું ગામ ભેગું થઈને નાના મોટા સૌ કાર્યકરો. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાનું અતિ ઊંડાણમાં આવેલું મીરપ ગામ અને મોરવા હડફ તાલુકાનું સંતરોડ સાલિયા ગામ વચ્ચેથી પાનમ નદી પસાર થાય છે. મીરપ તથા આજુબાજુના 20-25 ગામડાની વસ્તીને, આમ જનતાને કોઈ પણ ચીજવસ્તુની ખરીદી કરવા અથવા ડાક્ટરી સારવાર લેવા માટે તેમજ ઉચ્ચ શિક્ષણ લેવા માટે સંતરોડ થઈને જ આગળ જવા આવવા પડે છે. જ્યારે જ્યારે ચોમાસાની ઋતુમાં આ પાનમ નદીમાં ભારે પૂર આવતું હોય અને તે વખતે પૂરના સમયે લોકોને જીવના જોખમે પણ નદી પસાર કરીને જવું પડતું હોય છે. મીરપ તથા આજુબાજુના 20-25 ગામડાને સંતરોડ જવા માટે 25-30 કિલોમીટર ફરીને જવા આવવા પડે. ભૂતકાળમાં આ પાનમ નદીમાં અકસ્માતે લોકો તણાઈને ડૂબી મર્યાના પણ બનાવો બનેલા છે, અને જેની પ્રશ્નોટ પણ મેં સરકારશ્રીમાં રજૂઆત સમયે એની ઝરક સાથે રજૂ કરેલા છે. જો આ પાનમ નદી ઉપર પુલ બનાવવામાં આવે તો પ્રજાની આ હાડમારી, નાણાકીય ખર્ચ, સમય, શક્તિ વગેરે બચી શકે છે, પ્રજાના પ્રશ્નો હલ થઈ શકે તેમ છે.
ઇકબાલ શેખનો રિપોર્ટ પંચમહાલ.